તો આ તરફ લોકડાઉનને લઈ જે તે વિસ્તારમાં ફસાયેલા પરપ્રાંતીય મજૂરોને તેમના વતન મોકલવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે એકવાર ફરી અમીરગઢ તાલુકામાં ઈટવાડા ઉપર મજૂરી અર્થે આવેલા ઉત્તરપ્રદેશના ફરુખાબાદના 1294 શ્રમિકોને સ્થાનિક મામલતદારે અલગ અલગ 8 ટીમો બનાવી અમીરગઢ તાલુકાના અરણીવાડા, અવાડા, અમીરગઢ, ઇકબાલગઢ, બાલુંદ્રા, ઘાટા, ખારા, વાગોરિયા, કિડોતર, કાકવાડા, ઈસવાણી, સરોત્રા, વિરમપુર, ધનપુરા, આવલ સહિતના ગામોમાં આવેલા ચીમની ભઠ્ઠામાં કામ કરતા 1294 પરપ્રાંતીય મજૂરોને 27 બસો મારફતે પાલમપુર રેલવે સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યા હતા. પાલમપુરથી આ તમામ મજૂરોને ટ્રેનની મારફતે પોતાના વતન ઉત્તરપ્રદેશના ફરુખાબાદ રવાના કરવામાં આવ્યા હતા. આજે તંત્ર દ્વારા સવારથી જ અમીરગઢ હાઈવે ઉપર 27 જેટલી બસો એકત્રિત કરવામાં આવી હતી. ત્યારબાદ બે બે કર્મચારી સાથે બસોને ઈટવાડા ખાતે મૂકવામાં આવી હતી. ત્યારબાદ અધિકારીઓ દ્વારા આ મજૂરોના નામની યાદી તૈયાર કર્યા બાદ બસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આજે તમામ લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખી માસ્કનું વિતરણ કરી પાલમપુર રેલવે સ્ટેશન રવાના કરવામાં આવ્યા હતા. અમીરગઢ તાલુકાના કુલ 1294 શ્રમિકોને આજે ઉત્તર પ્રદેશ મોકલવા માટે અત્રેથી મામલતદાર કચેરીમાંથી 27 બસો કરવામાં આવી છે અને તમામને પાલનપુર રેલવે સ્ટેશન ખાતેથી રેલવે મારફત પોતાના વતન તરફ મોકલવાની તમામનું મેડિકલ ચેકઅપ થઈ ગયેલ છે અને તમામને અત્રેથી માસ્ક ફાળવવામાં આવ્યા છે અને તો સોશિયલ ડિસ્ટન્સ રાખી અને તમામને પોતાના વતન તરફ મોકલવા માટેની બસોની સગવડ કરી છે. લોકડાઉનની અંદર ફસાયેલા પરપ્રાંતિય શખ્સો જે અમીરગઢ તાલુકાની અંદર જે ઈંટવાડા ઉપર હતા તેમને આજે અમીરગઢ મામલતદાર તેમજ તંત્ર દ્વારા એમને પોતાના વતન માટે જવા માટે આપ જોઈ શકો છો. એમના વતન જવા માટે આ બસ મારફતે તેમને પાલનપુર મોકલવામાં આવશે અને પાલનપુર મૂક્યા બાદ તેમને ટ્રેન મારફતે પોતાના વતન ઉત્તર પ્રદેશ મૂકવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આપ જોઈ શકો છો અમીરગઢ તાલુકાના ટ્રાયબલ વિસ્તારની અંદર જે આ લોકો છે, જે પરપ્રાંતિય શખ્સો છે, જે આ ઈંટવાડા ઉપર જે કામ કરવા અહીં મજૂરી અર્થે આવ્યા હતા અને પોતે લોકડાઉનની અંદર ફસાઈ ગયા છે, જેને લઈને સરકાર દ્વારા તેમને પોતાના વતન મૂકવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આપ જોઈ શકો છો અમીરગઢ તાલુકાની અંદર થી 27 જેટલી બસો મારફતે 1294 જેટલા વ્યક્તિઓને પોતાના વતન માટે અહીં સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેમને પોતાની ટિકિટ જે કહેવાય પોતાને ટિકિટ કરી અને પોતાને ઉત્તર પ્રદેશ પોતાનું જે ફરુખાબાદ છે ત્યાં મોકલવાની તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ.